દેશમાં કોરોનાના કેસીસ ઘટ્યા. એક દિવસમાં 43,504 કેસ પોઝિટિવ. 908 લોકોના કોરોનાથી મૃત્યુ. અત્યાર સુધીમાં 405,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. એક દિવસમાં સૌથી વધુ કેરળમાં 13,772 કેસ, તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 449 લોકોના મૃત્યુ. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારની તૈયારી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મહામારીને નાથવા જાહેર કર્યું. 23,123 કરોડનું પેકેજ. 4,000થી વધારે કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર થશે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, જ્યારે કે ગુરૂવારે કોરોનાના 65 કેસ નોંધાયા. આ તરફ 12 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસીસ જોવા મળ્યા. એક્ટિવ કેસની સંખ્યા માત્ર 1,969. કોરોનાનો કહેર ઘટતા જ રાજ્ય સરકારે પ્રતિબંધોમાં આપી રાહત. રાજ્યના 10 શહેરોને રાત્રિ કરફ્યુમાંથી આપી મુક્તિ. જોકે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રહેશે યથાવત. 8 મહાનગરોમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી રહેશે કરફ્યુ. કલોલમાં કોલેરાના કારણે તંત્રમાં દોડધામ. કલોલમાં વધુ એક મહિલાનું ઝાડા ઉલટીના કારણે મૃત્યુ, તો વધુ 10 દર્દીઓને થઈ રોગચાળાની અસર. બીજી તરફ સ્થાનિકોના રોષને જોતા પાલિકાની કચેરી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ખડકી દેવામાં આવી. ગાંધીનગરમાં નાર્કોટિક્સ ડ્રગ્સના પ્રકાર શોધવાનું સેન્ટર 12 જુલાઈએ ખુલ્લું મુકાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખુલ્લું મૂકશે સેન્ટર. આ સેન્ટરમાં ડ્રગ્સના પ્રકાર, તેનું ઓરિજિન અને તેની માત્રા શોધવા લેટેસ્ટ ટેકનોલોજી વિકસાવાય. દેશના નાના શહેરોને મેટ્રો સિટી સાથે જોડવા નવી ફ્લાઇટ શરૂ થશે. અમદાવાદથી ઉદયપુર, જયપુર, ગ્વાલિયર, પુણે માટે તેમજ સુરતથી પટના, જયપુર, પુણે, બેંગાલુરુ, જબલપુર, હૈદરાબાદ માટે નવી ફ્લાઇટ્સ 10 જુલાઈ બાદ શરૂ થશે. હવે વધુ નહીં જોવી પડશે વરસાદની રાહ. આજથી ફરી મેઘરાજા ગુજરાત ઉપર મહેર વરસાવશે. દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં હળવો વરસાદ. આવતીકાલે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ. કચ્છને મળશે નર્મદાનું વધારાનું પાણી. 1 મિલિયન એકર ફીટ પાણી માટે 3,875 કરોડની મંજૂરી.